રતનપુર ગામ ખાતે ભટોળ પરિવારના દીકરાઓએ મા બાપનું ઋણ અદા કરવા શ્રીમદ ભાગવત કથાનું કર્યું આયોજન. પાલનપુર તાલુકાના રતનપુર ખાતે જીવન પર્વની ઉજવણીના ભાગરૂપે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કરાયું આયોજન. પાલનપુર તાલુકાના રતનપુર ખાતે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરતીભાઈ ભટોળના જીવન પર્વની ઉજવણી અંતર્ગત 7 દિવસીય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પરતીભાઈ ભટોળના પુત્ર અને દાતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ તેમજ જયેશભાઈ ભટોળના પરિવાર દ્વારા તેમના માતૃશ્રી રાજીવા અને પિતાશ્રી પરથીબાપાના જીવન પર્વની ઉજવણી પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 1-1-2024 સોમવારથી લઈ તારીખ 7-1-2024 રવિવાર સુધી જ્ઞાન સપ્તાહ ચાલશે. આ ભાગવત સપ્તાહમાં પૂજ્ય આચાર્ય રણછોડભાઈ સંગીતમય શૈલીથી ભાગવત કથાનું રસપાન કરાવશે, જેમાં સમસ્ત ચૌધરી પરિવાર રતનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લા વાસીઓને આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં વસંતભાઈ ભટોળે ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. 1 જાન્યુઆરીએ રતનપુર ગામે પોથી યાત્રા અને કળશ યાત્રા યોજાશે. 7 દિવસે આ શ્રીમદ ભાગવત કથા સાંભળવા અને ભોજન પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો લાભ લે તે માટે વસંતભાઈ ભટોળે મીડિયા માધ્યમથી અપીલ કરી હતી. જો કે આ પ્રસંગે ભરતીભાઈ ભટોળે તમામ પત્રકાર મિત્ર સાથે વાત કરતા કહ્યું હતું કે મારી જિંદગી દરમિયાન મારા વાણી વર્તન વ્યવહારથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો માફી માંગું છું. ઘણા સમય સુધી જાહેર જીવનમાં પત્રકાર મિત્ર સાથે પણ મારે કામ કરવાનો સમય આવ્યો ને તે સમય દરમિયાન ભૂલથી પણ કંઈ ખરું ખોટું લાગ્યું હોય અથવા થયું હોય તો આ જીવન પર્વના સમયે જ્યારે બધા સાથે મળ્યા છે માફ કરશો તેવી દિલગીરી વ્યક્ત કરી હતી અને મોટી સંખ્યામાં હાજર રહેલ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે માતા પિતાના જીવન પર્વમાં પુત્ર દ્વારા કરાયેલ શ્રીમદ ભાગવત કથાના આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને ભક્તોએ આ કથાનો લાભ લેવા માટે 7 દિવસ ઉપસ્થિત રહેવા આહ્વાન કરાયું છે. પત્રકાર પરિષદમાં પરતીભાઈ ભટોળ, ઓખાભાઈ ભટોળ, વંશતનભાઈ ભટોળ સહિત કુટુંબી આગેવાનો, રતનપુર ગામના સરપંચ સરદારભાઈ મોતીભાઈ જગદીશભાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.